પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. માળિયાહાટીના તાલુકાના ગળુ શહેર મુકામે કોંગ્રેસ દ્વારા જાહેર સભા યોજતા મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. માળિયાહાટીના તાલુકાના ગળુ ગામે કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાત્રિના સભા યોજાઈ. ગળુ કોંગ્રેસનો ગઢ ગણાય છે, સાથે સાથે હાલના માળિયાહાટીના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાનું અહીંયા ખાસ પ્રભુત્વ છે, ત્યારે લોકો આ સભામાં મોટી સંખ્યામાં આવી પહોંચતા મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું. આ સભામાં કોંગ્રેસના ગળુ શહેર સરપંચ રમેશભાઈ વાજા તથા ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્વારા સભાને સંબોધવામાં આવી. પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જૂનાગઢના રણજીતસિંહ પરમારની ખાસ હાજરી જોવા મળી. માળિયાહાટીના તાલુકામાં 5 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતના તમામ ઉમેદવાર જંગી લીડથી જીતાડવા માટે માળિયાહાટીના માંગરોળ ધારાસભ્ય બાબુભાઈ વાજાએ આહ્વાન કર્યું. આ તકે કોંગ્રેસી કાર્યકર્તાઓ, ઉમેદવારો તેમજ કોંગ્રેસ આગેવાન પીડી મકવાણા સહિત બહોળી સંખ્યામાં જનમેદની જોવા મળી. જૂનાગઢના પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન રણજીતસિંહ પરમારના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત બને તેમજ સરકારની ખોટી નીતિઓ અને તેમના વિરોધ સાથે આવનારા સમયમાં લોકોનો વિકાસ થાય તે માટે ભેગા થયા હોવાનું જણાવ્યું છે. સાથે સાથે ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા તેમજ આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત હોવાનું જણાવાયું છે. સાથે અમે બધા કાર્યકરો, આગેવાનો, કોંગ્રેસને માનનારા તમામ લોકો આ વિસ્તારની અંદરથી ભાજપ સરકારની ખોટી નીતિઓના વિરોધ માટે થઈને ને આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર પ્રાણ પ્રશ્નો ઉકેલાય ને એના માટે કોંગ્રેસ મજબૂત બને ને જનતાનો અવાજ બને એના માટે થઈને લોકોની સાથે ને આપણા ઉમેદવાર ભાઈ શ્રી અશોકભાઈ પીઠિયા જેઓ પ્રતિનિધિ છે કિરણબેનના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતના સાથીદાર તરીકે કામ કરે છે, અમે પણ સૌ સાથે મળી એમને મજબૂત કરવા આવ્યા છે. અમને વિશ્વાસ ને ખાતરી છે કે માળિયા તાલુકાની અંદર તમામે તમામ સીટો અંદર કોંગ્રેસ મજબૂત છે અને આવનારા સમયની અંદર બહુમતીથી, બહુ સારી બહુમતીથી, કમ્ફર્ટ માર્જિનથી અમે ચૂંટણી જીતવાના છીએ અને લોકોના પ્રશ્નોને વાચા અને અવાજ આપવાના છે. ખૂબ સારો આવકાર મળે છે અને ભાજપની અંદરની જે સ્થાનિક નેતાગીરી છે અસ્તવ્યસ્ત છે ને હાલની જે પરિસ્થિતિઓ જોતા અમને દેખાય છે કે કોંગ્રેસની જીત બહુમતીથી સારી રીતે નિશ્ચિત છે, અમને બધાને વિશ્વાસ ને ખાતરી છે, એમાં કોઈ શંકા નથી. પરેશકુમાર વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળિયાહાટીના.